नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल नी अंदर। धोरण 10 नी अंदर गणित विषय में अलग अलग मोस्ट आईपी प्रश्न जवाब आपणे जोईए छीए, जेमां हवे विभाग बी ने लगता प्रश्न जवाब जोवाना छीए। विभाग एना जे हेतुलक्षी प्रश्नों हता आपणे जोई लीधा छे। तो टूंक जवाबी प्रश्नों अंदर बे मार्कना जे प्रश्नों होय छे पूछाता होय छे, तो आवा प्रकरण 1 થી 3 पहेलू बीजू तीजु प्रकरण छे एमने अहीं आपणे चर्चा करशुं। आवा घणा बधा बीजा विडियोस पण मुकाई गया छे, न जोयो तो जोई लेजो। धोरण 10 ना जे प्लेलिस्ट छे एमनी अंदर तमने जोवा मळशे। साथे चेनलने सब्सक्राइब न कर्युं तो चेनलने जरूरथी सब्सक्राइब कर लेजो, जेथी करीने आवा नवा जेटला मोस्ट आईपी प्रश्नो छे मुकाय एनी नोटिफिकेशन तमने आवी जाय, बराबर। चलो तो हवे आपणे वात करीए अलग अलग प्रश्न जवाब टूंकमां गणतरी करवाना, जेमां पहेलो प्रकरण आधारित प्रश्न छे। पहेलू है अविभाज्य अवयवों की रीत थी 6, 72 और 120 गुस्सा ने लसा शोधवानो छे। तो 6 माटे आपणे अवयव पाड़िए तो 2, 3, 6, 72 माटे तो के 2 घन एटले 8 अने 3 वर्ग एटले 9, 8, 9 72 थाय ने। अने 120 माटे 8, 3, 24, 24, 5, 120 एटले 8 ने 2 घन लिखो। हवे અહીં આપણે સામાન્ય અવયવ 2 અને 3 બધામાં આપણે જોવા મળે છે, તો એમાં નાનામાં નાની ઘાત હોય ને એ લેવાની, તો 2 ની 1 ઘાત અહીંયા નાની છે ને અહીંયા 3 ની 1 ઘાત નાની છે, તો એ ગુસ્સામાં લઈ શકીએ। તો 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત એટલે 2, 3, 6, તો 6 શું થયો તમારે ગુસ્સા મળ્યો, બરાબર। હવે મોટા મોટી જે ઘાત લઈએ ને એ તમારા માટે લસા થાય, તો આમાં મોટા મોટી ઘાત થાય 2 ની 3 ઘાત અને અહીંયા 3 માટે થાય 3 નો વર્ગ અને 5 ની તો 1 જ છે। તો લસા મેળવવો હોય તો 6, 72, 120 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ, 2 ની 3 ઘાત છે મોટા મોટી 2માં મોટી ઘાત છે, 3 ની અંદર ઘાત તમે જુઓ તો 3 ની અંદર ઘાતમાં 3 નો વર્ગ છે એ મોટી ઘાત છે, અને 5 તો 1 જ વાર છે એટલે એ લેવો પડશે 1 ઘાત। તો 3 નો વર્ગ ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 ની 1 ઘાત, તો 8, આ થયું 3 નો વર્ગ એટલે 9, અને આ થયું 5, 1, બરાબર, 5 ની 1 ઘાત એટલે 5। તો 9 × 5 અને × 8 કરવાના, તો ટોટલ જવાબ તમને કેટલો મળશે 360, બરાબર, રીતના તમને લસા મળી જશે। ત્યારબાદ બીજો આવશે યુક્લિડની ભાગ પ્રવિધિના ઉપયોગો દ્વારા 441, 567 અને 693નો ગુસા શોધવાનો છે। તો સૌથી મોટું કયું છે 693, તો 693 પહેલાં લખું, ગ્રેટર દેન 567 ગુણ્યા ગ્રેટર દેન 441, તો 693 ને આવી રીતે લખી શકીએ। 567 ગુણ્યા 1 વત્તા વૈધા કેટલા, તો કે 126। હવે આ 126 જે વૈધા હોય ને આ 126 ક્યાં લખી નાખવાના, અહીંયા લખી નાખવાના, બરાબર। 126ને કેટલા વડે ગુણ્યા, તો વધવાનો જ, તો 4 વડે ગુણ્યા પછી કેટલા વધે છે, તો કે 63 વધે, તો વત્તા 63 એટલે 567 થઈ જાય, બરાબર। હવે 63 જે અહીંયા લખ્યા છે એ 63 ક્યાં લખવાના થાય, અહીંયા લખવાના થાય, સમજાય છે। તો એ રીતના 126 એટલે 63 × 2 એટલે 126 એટલે કંઈ વધતું નથી, 0। તો ગુસ્સા તમને જે મળે ને એ કયો મળે, તો કે આ છેલ્લો જે અંક આવ્યો હોય ને અહીંયા એ તમારો ગુસ્સા કહેવાય। તો 441 બરાબર શું થાય, તો કે 63 × 7 વત્તા 0, 63 × 7 વત્તા 0 એટલે 441 થઈ ગયો, એટલે ગુસ્સા 441 ને 63 નો 63 થાય। આથી ગુસ્સા 441, 567 અને 693નો 63 જવાબ આવશે। ત્યારબાદ ત્રીજો દાખલો છે એમાં યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા 5404 અને 4800નો ગુસ્સા શોધવાનો છે। તો 5404 મોટો છે એટલે એ આ બાજુ લખશું પહેલાં, એના બરાબર 4800 × 1, 4800માં કેટલા ઉમેરે, તો 5404 હતો 604 વત્તા 604 અહીંયા લખવાના, આ 604 છે એ ફરી પાછા અહીંયા લખશું, બરાબર, અને 4800 અહીંયા લખશું, તો 4800 બરાબર 604 × 7 એટલે જેટલો આવતો હોય એમને ઉપર પ્લસ 572 કરવા પડે ત્યારે 4800 થાય। સેમ વસ્તુ 572 અહીંયા લખશું, તો 604 બરાબર 572 × 1 વત્તા 32, બરાબર, એટલે 572 અહીંયા લખ્યા બરાબર 32 × 17 વત્તા 28 કરો એટલે 572 આવી જાય। પાછા 28 અહીંયા લખીએ, 32 અહીંયા લખશું, 32 બરાબર 28 વત્તા 4 એટલે 32, 4 પાછા અહીંયા લખીએ તો 4 × 7 = 28 થઈ જાય, વત્તા અહીંયા શેષ આવે 0। તો છેલ્લો તમને આ જે અંક મળ્યો એ તમારો ગુસ્સા થશે, બરાબર। તો ગુસ્સા 5404 અને 4800નો ગુસ્સા કેટલો આવશે, 4 જવાબ આવશે।
ત્યારબાદ ચોથો દાખલો છે યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા 1620 1725 અને 255 નો ગુસાઅ શોધવાનો છે. તો 1725 મોટા છે એના કરતા નાના, 1620 અને એના કરતા નાના 255. તો 1725 વેલા લખશું અહીંયા, પછી અહીંયા લખશું 1620 વત્તા કેટલા કરવા પડે, 105. બરાબર, હવે એ 1620 અહીંયા લખશું તો 105 અહીંયા આવશે. 105 ગુણ્યા 15 કરીએ વત્તા 45 કરીએ એટલે 1620 થઈ જાય. હવે 105 અહીંયા લખશું એના બરાબર 45 ગુણ્યા 2 વત્તા 15 એટલે 105 થઈ જાય. 45 2 90, 90 ને વત્તા 15 કરો એટલે 105. 45 અહીંયા લખશું અને 15 અહીંયા લખશું. 45 બરાબર 15 ગુણ્યા 3, 15 તેથી 45 વત્તા કાંઈ નહીં વધે એટલે 0 શેષ હશે. તો ગુસ્સા તમને મળી ગયો, કયો જવાબ આવશે? 15. ગુસ્સા 17 25 ને 16 20 નો 15 જવાબ આવે. અને 255માં આપણે જોયું કે એમાં શું કરી શકીએ, 15 ગુણ્યા 17 બરાબર એટલે 255 થઈ જાય વત્તા 0. તો ત્યાં પણ 15 જવાબ આવે છે એટલે ગુસ્સા 255 ને 15 નો 15 જ થાય છે. તો ગુસ્સા 1620 17 25 ને 255 એ ત્રણેયનો ગુસ્સા કેટલો આવશે? 15 જવાબ આવશે. ત્યારબાદ આપણે જોઈએ પાંચમો દાખલો. સાબિત કરો કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે. તો ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, તેથી 3 વત્તા 2 વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં બી લખીએ, જ્યાં એ અને બી છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો 2 વર્ગમૂળ 5 બરાબર શું થાય, એના છેદમાં બી માઇનસ 3. હવે લસા લઈએ તો 2 વર્ગમૂળ 5 બરાબર એ માઇનસ 3b છેદમાં બી બરાબર. તો 2 અહીંયા છેદમાં જશે તો વર્ગમૂળમાં 5 બરાબર એ માઇનસ 3b છેદમાં 2b. અને એ અને બી પૂર્ણાંક હોવાથી એ માઇનસ 3b ને છેદમાં 2b એ સમય સંખ્યા છે અને તેથી વર્ગમૂળ 5 પણ સમય સંખ્યા થાય. પરંતુ વર્ગમૂળ 5 અસમય છે, આમ વિરોધાભાસ ઊભો થાય છે, માટે આપણી ધારણા ખોટી છે. આમ સાબિત થાય છે કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ મેળવવાનું છે. તો પહેલું છે 613 ના છેદમાં 2500, તેના બરાબર 613 ના છેદમાં 2500 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત લખી શકીએ બરાબર. હવે ઉપર નીચે 2 ની 2 ઘાત છે પાછી ગુણીએ છીએ તો 613 ગુણ્યા 2 ની 2 ઘાત છેદમાં 2 ની 4 ઘાત થઈ જશે, ગુણ્યા 5 ની 4 ઘાત છે તો 2452 ઉપર થશે બંને બરાબર. 613 ગુણ્યા 4 કરશો એટલે, અને છેદમાં 5 2 10 10 ની 4 ઘાત છે તો 2452 છેદમાં 10 ની 4 ઘાત એટલે 10,000. તો પોઈન્ટ પછી 4 આંકડા થઈ જશે, 4 મીંડા છે એટલે 0.2452 જવાબ આવશે. અને બીજું છે 63 ના છેદમાં 32 છે, એના બરાબર 63 ના છેદમાં 32 ને 2 ની 5 ઘાત લખીએ, ઉપર નીચે 5 ની 5 ઘાત વડે ગુણ્યા છીએ તો 63 ગુણ્યા 5 ની 5 ઘાત એટલે 3125 ને છેદમાં 5 2 10 10 ની 5 ઘાત થઈ જાય. આનો ગુણાકાર 196875 છેદમાં અને થશે 1 લાખ પૂરા. તો 5 મીંડા છે તો પોઈન્ટ પછી 5 આંકડા કરવાના, તો 1.9875 એવી રીતે લખી શકીએ. ત્યારબાદ આવે છે પ્રકરણ બીજું, માં પહેલો છે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણી પાસે દ્વિઘાત બહુપદી x² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા છે. તો જ્યારે α + β બરાબર -b / a લઈએ એટલે સરવાળો થાય એના બરાબર 3 લખીએ, અને ગુણાકાર માટે α × β બરાબર 2 આપ્યું છે જે c ના છેદમાં એ આપણે લખીએ છીએ. આના ઉપરથી a તમને શું મળશે, 1, કારણ કે અહીંયા છેદમાં કાંઈ નહોતો 1 તો હોય ને, અહીંયા છેદમાં કાંઈ ન હોય તો અહીંયા 1 હોય, અહીંયા છેદમાં કાંઈ ન હોય તો અહીંયા 1 હોય બરાબર. બી મળશે તમને આની સાથે કમ્પેર કરો, બી 3 મળશે અને સી તમને મળશે 2. એટલે આપેલ શરત પ્રમાણે તમને 1 દ્વિઘાત બહુપદી મળી ગઈ, એની જગ્યાએ 1, બીની જગ્યાએ 3 અને સીની જગ્યાએ 2 મૂકો એટલે x² + 3x + 2 મળી ગયું. આગળ કે વડે આપણે વાસ્તવિક સંખ્યા કે લગાડી દઈએ તો કોઈપણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં x² + 3x + 2 સ્વરૂપની કોઈપણ બીજી દ્વિઘાત બહુપદી આ શરતને અનુરૂપ લઈ શકાય છે. ત્યારબાદ બીજો દાખલો આપ્યો છે, ચકાસો 3 - 1 - 1 ના છેદમાં 3 એ ત્રિઘાત બહુપદી p(x) = 3x³ - 5x² - 11x - 3 ના શૂન્ય છે. તો p(x) માટે આ સૂત્ર લખીએ, એમાં પહેલાં 3 મૂકીએ,
तो त्रण गुणिया तरण नो वर्ग ओछा पांच गुणिया तरण नो वर्ग ओछा अगियार गुणिया तरण ओछा त्रण एटले एक्यासी ओछा पिस्तालीस ओछा तेत्रीस ओछा त्रण एटले जीरो आवी गयो। पी ऑफ थ्री तमने केटलो मळ्यो? त्रण मीका तो किंमत मिली जीरो। एज रीतना माइनस एक मीको तो माइनस एक मूकीने आ किंमत मेळवी तो तमने शूँ मळ्यू? जीरो मळ्यो। અને ત્રીજી કિંમત કઈ મૂકવાની? માઇનસ એકના છેદમાં ત્રણ મૂકવાની। તો આમાં સૂત્રમાં માઇનસ એકના છેદમાં ત્રણ મૂક્યું, બરાબર, અહીં લસા લીધો તો પણ તમને કિંમત કેટલી મળી? જીરો મળી। એનો મતલબ શું થયો? ત્રણેયની અંદર કિંમત કેટલી મળે છે? જીરો જ મળે છે। એટલે કહી શકીએ કે ત્રણ માઇનસ એક અને માઇનસ એકના છેદમાં ત્રણ એ આ સમીકરણ ત્રણ એક્સ ઘન ઓછા પાંચ એક્સ વર્ગ ઓછા અગિયાર એક્સ માઇનસ ત્રણના શૂન્ય છે। ત્યારબાદ ત્રીજો દાખલો છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાનો છે અને તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। તો પહેલું આપ્યું છે ફોર એસ વર્ગ ઓછા ફોર એસ વત્તા એક, તો આપણે નીતિયસમ પ્રમાણે ફોર એસ વર્ગ ઓછા ટુ એસ વત્તા એક એમ લખી શકીએ। બે બેની જોડી બનાવીએ તો આમાંથી સામાન્ય શું નીકળે? ટુ એસ કાઉન્સમાં વધે ટુ એસ માઇનસ વન, પાછા માઇનસ વન અહીંયા સામાન્ય કાઢીએ છીએ આમાંથી તો કાઉન્સમાં શું વધે? ટુ એસ માઇનસ વન। તો એકવાર ટુ એસ માઇનસ વન અને બીજી વાર ટુ એસ માઇનસ વન, બરાબર, તો એમને આપણે કરતાં બનાવીએ શૂન્ય તરીકે, તો ટુ એસ માઇનસ વન બરાબર જીરો, તો એસ બરાબર એકના છેદમાં બે, અહીંયા પણ એ જ રીતના એસ બરાબર એકના છેદમાં બે જવાબ મળે। માટે બહુપદી ફોર એસ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ વનના શૂન્ય એકના છેદમાં બે અને એકના છેદમાં બે એવા બે વાર સમાન મળે છે। હવે આ શૂન્યનો સરવાળો કરો તો એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે અડધું અડધું એક થઈ જાય, બરાબર, અને શૂન્યનો સરવાળો માટે માઇનસ બીના છેદમાં એ પ્રમાણે માઇનસ એસનો સહગુણ છે એ શું મળે છે? તો કે માઇનસ ચાર છે, તો માઇનસ માઇનસ ચાર છેદમાં એસ સ્ક્વેરનો સહગુણ તો કે એ ચાર છે, તો એના પરથી તમને ખ્યાલ આવી જાય કે ચાર ચાર કેન્સલ થઈ જાય એટલે શૂન્યનો સરવાળો એક મળે છે। અને શૂન્યનો ગુણાકાર એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે એટલે એકના છેદમાં ચાર મળે, જે અચળ પદ એક છે અને અહીંયા એસ સ્ક્વેરનો પદ છે એ ચાર છે, તો એકના છેદમાં ચાર આવે છે, તો ચકાસણી થઈ શકે આ રીતે। ત્યારબાદ ટી સ્ક્વેર માઇનસ પંદર છે, તો ટી સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં પંદરનો વર્ગ લખી શકીએ કારણ કે વર્ગ વર્ગમૂળ ઉડી જાય, તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ, ટી વત્તા વર્ગમૂળ પંદર ને ટી ઓછા વર્ગમૂળ પંદર, તો એકવાર ટી વત્તા વર્ગમૂળ પંદર મને જીરો લઈએ તો ટી બરાબર માઇનસ વર્ગમૂળ પંદર મળે, અને ટી માઇનસ વર્ગમૂળ પંદર બરાબર જીરો લઈએ તો ટી બરાબર વર્ગમૂળ પંદર મળે। તો બે શૂન્ય મળ્યા, એકવાર માઇનસ વર્ગમૂળમાં પંદર અને એકવાર પ્લસ વર્ગમૂળમાં પંદર, એનો સરવાળો કરો તો શું મળી જાય? ઝીરો મળી જાય, માઇનસ પ્લસ કેન્સલ થઈ જાય। હવે શૂન્યના સરવાળો પ્રમાણે માઇનસ ઝીરોના છેદમાં એક, કારણ કે માઇનસ ટીનો સહગુણક છે ઝીરો છે, કારણ કે વચ્ચેનું જે પદ છે એ નથી અને ટીનો સ્ક્વેર છે એ એક આપ્યો છે, તો માઇનસ ટીનો સહગુણક છેદમાં ટીનો સહગુણક ટી સ્ક્વેરનો સહગુણક લખી શકીએ। અને શૂન્યનો ગુણાકારમાં તો કે બેના ગુણાકાર માઇનસ વર્ગમૂળમાં પંદર ને પ્લસ વર્ગમૂળમાં પંદર, વર્ગમૂળમાં વર્ગમૂળ છે એ કેન્સલ થઈ જાય એટલે માઇનસ પંદર માઇનસ પંદરના છેદમાં એક એટલે અચળ પદના છેદમાં ટી સ્ક્વેરનો સહગુણક, તો આ રીતના તમે ચકાસણી કરી શકો। ત્યારબાદ આવે છે ચોથો દાખલો, નીચે દર્શાવેલ સંખ્યાઓના અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે। પહેલો આપ્યું છે વર્ગમૂળમાં બે અને એકના છેદમાં ત્રણ, તો આ બહુપદી એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સીના શૂન્ય આલ્ફા અને બીટા છે, તો આલ્ફા વત્તા બીટા બરાબર વર્ગમૂળમાં બે અને બરાબર માઇનસ બીના છેદમાં એ લખી શકીએ, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર એકના છેદમાં ત્રણ આપ્યો છે એના બરાબર સીના છેદમાં એ લખી શકીએ, તો કમ્પેરિઝન કરો સરખામણી કરો, કાંઈ ન હોય તો છેદમાં છે એ એક લખી શકીએ, તો અહીંયા એ છે એ કેટલો મળે છે? ત્રણ મળે છે, બરાબર, તો બી તમને મળશે માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે અને સી તમને મળશે એક, તો આ શરત પ્રમાણે તમને આ દ્વિઘાત બહુપદી કઈ મળશે? ત્રણ એક્સનો વર્ગ ઓછા ત્રણ વર્ગમૂળ બે વત્તા એક, આગળ કે લગાડી દઈએ એટલે વાસ્તવિક સંખ્યા કે માટેની બહુપદી થઈ જશે। ત્યારબાદ બીજાની અંદર પણ સેમ વસ્તુ, માઇનસ એકના છેદમાં ચાર અને પ્લસ એકના છેદમાં ચાર છે, તો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ એકના છેદમાં ચાર બરાબર માઇનસ બીના છેદમાં એ, અને આલ્ફા ઇન્ટુ બીટા એકના છેદમાં ચાર પ્લસ છે તો સીના છેદમાં એ, તો એ તમને સામે મળી ગયો ચાર, બરાબર, બી તમને મળશે એક અને સી મળશે એક, તો એ બી સી એમાં મૂકી દો તમે આની અંદર, આની અંદર કિંમત મૂકી દો એટલે તમને આ સમીકરણ મળી જાય ચાર એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એક, અને આગળ કે લગાડી દો એટલે શૂન્યતર વાસ્તવિક સંખ્યા માટેની દરેક બહુપદી માટેની અનુરૂપ બહુપદી મળી જાય। પાંચમો પ્રશ્ન છે, એમાં દાખલો જોઈએ, એક દ્વિઘાત બહુપદી મેળવવાની છે જેના શૂન્ય ત્રણ વત્તા વર્ગમાં બે અને ત્રણ ઓછા વર્ગમાં બે હોય, તો આને આલ્ફા કહીએ અને આને
बीटा कही है। तो अल्फा वत्ता बीटा एट बेनो सरवाड़ो, बेनो सरवाड़ो को प्लस माइनस वाला उड़ी जाए अँ तन ने तन छ, तो छ है ये शून्य सरवाड़ो माइनस बीना छेद में ये मड़ी गयो। शून्य गुणाकार एट बेनो गुणाकार, आ बेनो गुणाकार तन तन नौ आना माइनस बे एट जवाब आए सात। सात शून्य गुणाकार है सीना छेद में ये। हवे कम्पेरिजन करो बराबर, तो ए तमने मळशे एक, कारण के आने छेद में कहीं न हो तो एक तो हो ने। बी तमने मळशे माइनस छ, सी तमने मळशे सात। तो ए बी सी छे ई आपेल बहुपदी अंदर मूकी दईए तो तमने समीकरण मळी जाय द्विघात बहुपदीनुं, एक्स स्क्वेर ओछा छ एक्स वत्ता सात। अने शून्येतर वास्तविक संख्या के माटे तमने आ समीकरण दरेक शरतने अनुरूप मागेल बहुपदी मळी जाय। आ बीजी रीत छे, सेम वस्तु थशे। त्यारबाद छठो दाखलो छे, जेना शून्यनो सरवाळो वर्गमूळमां पांच अने गुणाकार तरणना छेदमां चार होय तेवा द्विघात बहुपदी मेळवानी छे। तो शून्यनो जे सरवाळो छे ए आल्फा वत्ता बीटा बराबर वर्गमूळमां पांच करो एना बराबर माइनस बीना छेदमां ए, अने आल्फा इंटू बीटा तरणना छेदमां चार छे एना बराबर सीना छेदमां ए लई लो। कम्पेरिजन करो तो सी तमने त्रण मळशे बराबर, बी छे एना माटे तमारे अहींया माइनस चार वर्गमूल में पाँच तमने मळशे, अने ए मळशे तमने चार, ए ने चार तरीके लियो त्यारे बी तमने मळशे माइनस चार वर्गमूल में पाँच। तो आ रीतना तमने मागेल द्विघात बहुपदी मळी जशे। ए बी सी नी किंमत मूको अने आ के वाळी मागेल वास्तविक संख्या के माटेनी बहुपदी। सातमो छे, जो माइनस तरण ए बहुपदी आपेल छे एमां एक शून्य होय तो एनी किंमत मेळवानी, तो पी ओ माइनस थ्री छे एना बराबर जीरो धारी लई, तो आनी अंदर माइनस थ्री किंमत मूकी देवानी त्यारे तमने ए मळी जशे। ए केटलो मळशे सुडतालीस बराबर। आ रीतना एनी किंमत मेळवी शकीए छीए, खाली किंमत मूकवानी होय छे माइनस त्रणनी अंदर मूकी अने एनो સાદું રૂપ આપવાનું એટલે એની કિંમત તમને સુડતાલીસ મળે છે। સેમ વસ્તુ આઠમાની અંદર છે, જો આલ્ફા અને બીટા એ બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સનો વર્ગ ઓછા ચૌદ એક્સ વત્તા પંદરના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરનું મૂલ્ય મેળવવાનું છે। તો આ તમને બહુપદી આપી છે એને એ બી ને સી તમને મળી જાય બરાબર, આમાંથી આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બીના છેદમાં આવે તો માઇનસ બી એટલે માઇનસ ચૌદના છેદમાં ત્રણ બરાબર, ઓછો ઓછો વત્તા થઈ જશે પાછા, અહીંયા માઇનસ તો છે જ આગળ, તો પ્લસ ચૌદના છેદમાં ત્રણ થઈ જાય, અને આલ્ફા ઇન્ટુ બીટા પંદરના છેદમાં ત્રણ પાંતેરી પંદર છેદ ઉડી જાય એટલે આલ્ફા ઇન્ટુ બીટા પાંચ મળે। હવે આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરનું સૂત્ર છે, એના બરાબર આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર ઓછા ટુ આલ્ફા ઇન્ટુ બીટા, તો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ શું મૂકવાનું ચૌદના છેદમાં ત્રણ મૂકવાનું અહીંયા, અને આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ પાંચ મૂકવાનું અહીંયા, તો બે કૌંસમાં પાંચ, આનો વર્ગ કરો તો એકસો છન્નુંના છેદમાં નવ માઇનસ દસ બરાબર, લસાઅ લ્યો એકસો છન્નું માઇનસ નેવું થાય અને છેદમાં નવ એટલે એકસો છના છેદમાં નવ એટલો જવાબ મળશે। હવે જોઈએ પ્રકરણ નંબર ત્રણની અંદર દાખલો પહેલો છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે। તો આપેલા બે સમીકરણ છે બરાબર, ઝીરો પોઈન્ટ બે એક્સ વત્તા ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ, અને ઝીરો પોઈન્ટ ચાર એક્સ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ, આ બે સમીકરણ સમીકરણ એક ને બે એવું આપી દઈએ। બંને સમીકરણને દસ વડે ગુણી નાખો ને એટલે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર, અને ચાર એક્સ વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ થઈ જાય। દસ વડે શું કામ ગુણ્યા, તો કે પોઈન્ટ કાઢવા માટે બરાબર, એક આંકડા પછી પોઈન્ટ છે એટલે દસ વડે ગુણી નાખી એટલે પોઈન્ટ નીકળી જાય। આ સમીકરણ ત્રીજું ને ચોથું આપણે મળી ગયું। હવે આમાં કોઈ પણ આદેશની રીત માટે કરતા બનાવે, તો આમાં એક્સને કરતા બનાવે તો તે એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાયના છેદમાં બે, અહીંયા એક્સને કરતા બનાવે તો સમીકરણ ચારમાં એ જ રીતે થશે, સમીકરણ ચારમાં શું થશે એક્સને કરતા બનાવો તો ત્રેવીસ માઇનસ ફાઇવ વાય છેદમાં ચાર થાય બરાબર। તો આ જ કોઈ પણની અંદર તમે કરતા બનાવી શકો બરાબર, આ સમીકરણ ત્રણની અંદર આ કરતા બનાવ્યો અને એ કરતાની કિંમત એક્સ બરાબર આ તમને મળી બરાબર, આ કિંમતને તમારે કેમાં મૂકી દેવાની, તો કે આ સમીકરણમાં મૂકી દેવાની અહીંયા, તો અહીંયા મૂકીએ આપણે કિંમત ચાર કૌંસમાં તેર માઇનસ ત્રણ માઇનસ છેદમાં બે વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ મૂકી દીધી, અહીંયા છેદ ઉડી ગયા બે બે ચાર બરાબર, બે કૌંસમાં તેર માઇનસ ત્રણ વાય વત્તા પાંચ વાય બરાબર આ તેર બે છવ્વીસ, છવ્વીસ માઇનસ ત્રણ બે છ વાય વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ એટલે વાય તમને મળી ગયો ત્રણ। આ ત્રણ તમને જે કિંમત મળી ને અહીંયા આપણે જે એક્સવાળું સમીકરણ હતું એની અંદર વાય બરાબર ત્રણ મૂકી દો, તેર માઇનસ ત્રણ ત્રણ નવ,
તેરમાંથી નવ છે એટલે ચાર, ચારના છેદમાં બે એટલે બે, બે બે ચાર ઉડી જાય ને છેદ. આ રીતના આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ તમને મળી જાય, એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ. બીજા દાખલામાં સેમ વસ્તુ, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ જે આપ્યા છે એના આદેશની રીતે મેળવવાના છે. તો સમીકરણ એક વર્ગમૂળ બે એક્સ વત્તા વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો, અને સમીકરણ બે આપ્યું છે વર્ગમૂળ ત્રણ એક્સ ઓછા વર્ગમૂળ આઠ વાય બરાબર ઝીરો. હવે સમીકરણ બેમાંથી આપણે એક્સને કરતાં બનાવો આમાંથી, તો વર્ગમૂળ આઠના આઠ વાય છેદમાં વર્ગમૂળ ત્રણ એ અહીં સમીકરણ એકની અંદર આપણે મૂકીએ બરાબર. તો અહીંયા એકની અંદર મૂકો તો વર્ગમૂળ એક્સની જગ્યાએ અહીંયા કિંમત મૂકવાની બરાબર. વર્ગમૂળ બે કૌંસમાં વર્ગમૂળ આઠ માઇન છેદમાં વર્ગમૂળ ત્રણ વાય વત્તા વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો તો છે જ. તો અહીંયા હવે ગુણાકાર થશે આ વર્ગમૂળ આઠને વર્ગમૂળ બે, તો આઠ બે સોળ, સોળનું વર્ગમૂળ થાય ચાર, ચારના છેદમાં વર્ગમૂળ ત્રણ વાય વત્તા વર્ગમૂળ ત્રણ વાય તો છે જ. તો વાય કોમન કાઢી લીધો એટલે ચારના છેદમાં વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ બરાબર ઝીરો. હવે અહીંયા કિંમત તમે જુઓ કે આ બધું જ છે અહીંયા ઝીરો સાથે છેદમાં આવે તો વાય બરાબર શું મળી જાય, ઝીરો મળી જાય. આ વાયની કિંમત અહીંયા મૂકો તમે એક્સની અંદર તો એ ઝીરો મૂકી દે તો એક્સે ઝીરો મળે, એટલે આપેલ સમીકરણ યુગ્મમાં ઉકેલ શું મળશે, એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર ઝીરો. ત્રીજા દાખલો છે એમાં પણ દ્વિચલ સુરેખ સમીકરણ આદેશની રીતે જ મેળવવાનું છે. તો આપેલું સમીકરણ કહીએ અને બીજું સમીકરણ કહીએ, આપેલ બંને સમીકરણને છ વડે ગુણ્યા છે કારણ કે એના આ સ્વરૂપે લઈ આવું છે. તો નીચે લસા તમે જોઈ શકો બે ત્રણ છ છે, તો આને છ વડે ગુણો એટલે નવ એક્સ ઓછા દસ વાય બરાબર માઇનસ બાર એ ત્રીજું સમીકરણ થશે, ને આને છ વડે ગુણશો એટલે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર એ તમારું ચોથું સમીકરણ થશે. આ ત્રીજા સમીકરણમાં એક્સને કરતાં બનાવો એટલે દસ વાય માઇનસ બારના છેદમાં નવ છે એ મળે, એ અહીંયા સમીકરણ ચારની અંદર મૂકી દો, એક્સની જગ્યાએ અહીંયા મૂકી દો. તો બે કૌંસમાં દસ વાય માઇનસ બારના છેદમાં નવ વત્તા ત્રણ વાય બરાબર તેર થઈ જાય. હવે નવ છે અહીંયા સામે ગુણાશે, નવ વડે ગુણશું કારણ કે લસા લેવો પડે. તો બે કૌંસમાં દસ વાય માઇનસ બાર અને વત્તા નવ તેરી સત્યાવીસ વાય બરાબર એકસો સત્તર થઈ જશે, તેર નવા એકસો સત્તર. તો વીસ વાય માઇનસ ચોવીસ આ બેને ઉકેલીએ વત્તા સત્યાવીસ વાય બરાબર એકસો સત્તર, આ થશે સુડતાલીસ વાય એના થશે એકસો એકતાલીસ. તો એને ભાગાકાર કરીએ તો વાય બરાબર ત્રણ, અહીંયા કિંમત મૂકી દો વાય બરાબર ત્રણ તો એક્સ તમને મળી જશે બે. આ રીતના સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ મળશે. ત્યારબાદ આવે છે ચોથું ઉદાહરણ, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવાનું છે. તો સમીકરણ એક ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર એકવીસ અને સમીકરણ બે બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચૌદ થશે. તો સમીકરણ બેમાંથી એક્સને કરતાં બનાવો તો ત્રણ વાય વત્તા ચૌદના છેદમાં બે એ અહીંયા સમીકરણ એકની અંદર કિંમતમાં મૂકી દઈએ. તો ત્રણ કૌંસમાં ત્રણ વાય વત્તા ચૌદના છેદમાં બે એક્સની જગ્યા મૂકા વત્તા પાંચ વાય બરાબર એકવીસ. હવે અહીંયા લસા લેવો પડશે તો ત્રણ કૌંસમાં ત્રણ વાય વત્તા ચૌદ તો છે જ, વત્તા પાંચ બે દસ, દસ વાય બરાબર એકવીસ બે બેતાલીસ, તન તન નવ વાય વત્તા ચૌદ તેરી બેતાલીસ વત્તા દસ વાય બરાબર બેતાલીસ, તો આ થશે ટોટલ ઓગણીસ વાય બરાબર ઝીરો કારણ કે બેતાલીસ બેતાલીસ કેન્સલ થઈ જશે. તો વાય તમને ઝીરો મૂકો, ઝીરો મેળ્યો છે અહીંયા તમે મૂકી દો તો ચૌદના છેદમાં બે એટલે એક્સ તમને મળી જાય સાત. તો એક્સની કિંમત તમને સમીકરણ યુગ્મનો ઉકેલમાં મળશે સાત અને વાયની કિંમત મળશે ઝીરો. તો આ રીતના એ આદેશની રીતે મેળવવું. એ જ રીતના પાંચમો દાખલો છે, એમાં સમીકરણ યુગ્મ જે છે એમાં આદેશની રીતે જ મેળવવાનું છે, જેમાં પહેલું આપ્યું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર છ એ સમીકરણ એક, અને છ એક્સ વત્તા નવ વાય બરાબર અઢાર એ સમીકરણ બે. સમીકરણ એકને એક્સમાં કરતાં બનાવે તો છ માઇનસ ત્રણ વાયના છેદમાં બે છે એ સમીકરણ બેની અંદર જે અહીંયા એક્સ છે ને ત્યાં મૂકી દેવાનું. તો છ કૌંસમાં છ માઇનસ ત્રણ વાયના છેદમાં બે વત્તા નવ વાય બરાબર અઢાર, તો અહીંયા છેદ ઉડી જાય ત્રણ બે છ, તો ત્રણ કૌંસમાં છ માઇનસ ત્રણ વાય વત્તા નવ વાય બરાબર અઢાર, છ ત્રણ અઢાર માઇનસ ત્રણ ત્રણ નવ વાય વત્તા નવ વાય તો પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય, અઢાર બરાબર અઢાર છે. એનો મતલબ એવો થયો કે આ વિધાન સાચું છે બરાબર, પરંતુ વાયની કોઈ ચોક્કસ અહીંયા કિંમત મળતી નથી એટલે આપણે કહી શકીએ કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળશે. એટલે એક્સ બરાબર આ છ માઇનસ ત્રણ વાયના છેદમાં બે છે તે વાયની કોઈ વાસ્તવિક સંખ્યા છે એના દ્વારા આપણે મળે છે એમ કહી શકીએ. સેમ વસ્તુ અહીંયા ચકાસણી કરવાની, સમીકરણ એકને બે આપી દીધા. સમીકરણ એકમાં તો કે એક્સની કિંમત મેળવો તો સાત ઓછા ટુ વાય છે એ સમીકરણ બેમાં મૂકી દો, તો બે કૌંસમાં સાત ઓછા ટુ વાય વત્તા ચાર વાય બરાબર પંદર.
गुणाकार कर नाखो, 14 ओछा 4 वाय वत्ता 4 वाय आ कैंसल थी जाए, तो अँ 14 बराबर 15 आए, तो आपने खोटू विधान मेड़ू। एटले आपणे कहीए कि आपेल सूर्य समीकरण युग्म ना उकेलनु अस्तित्व अहींया नथी एम कही सकीए, वहाँ छे एम कही सकीए, अहींया नथी। आ बधी आदेशनी रीत हती, बराबर। हवे जे जोवाना छे लोपनी रीत छे। तो छठो दाखलो छे, नीचेना सूर्य समीकरण युग्मनो उकेल लोपनी रीते मेळवो। तो बे समीकरण आपने आई पाछा, तो आ बे समीकरण ने आपणे पहेला तो आ फॉर्म में लई जासू, पेलू बीजू अने आ त्रीजू चोथू। तो 3x - 5y बराबर 4 थी जाए, अने आ थशे 9x - 2y बराबर 7, ए त्रीजू चोथू समीकरण थयुं। हवे लोपनी रीत करी होय त्यारे एक्स वाला पद सरखा करो का वाय वाला पद सरखा करो, अहींया 3 छे ने अहींया 9 छे, तो एक्स वाला पद सरखा थई जाय ने, अने 3 वडे गुणी नाखो एटले 3 3 9 થઈ જાય। તો 3 વડે ગુણ્યું એટલે 3 3 9, 9 માઇનસ 5 તેરી 15 વાય અને 4 તેરી 12, અને આ તો એમનું છે જ, તો આ 5મું છઠ્ઠું સમીકરણ છે। તો લોપની રીતે તમે જોઈ શકો, અહીંયા તમને મળી જશે, આમાંથી તમે ગણતરી પણ કરી શકો આને, બરાબર। આ રીતે કે 9x ઓછા 15y બરાબર 12, અને 9x ઓછા 2y બરાબર 7, આ ઓછા વત્તા ઓછા તો આ કેન્સલ થઈ જાય, બરાબર। માઇનસ 15 ને પ્લસ 2 થયા એટલે માઇનસ 13y બરાબર 12માંથી 7 જાય તો 5 વધે, તો વાય તમને મળી જાય માઇનસ 5ના છેદમાં 13। તો સેમ વસ્તુ અહીંયા તમને મળી, આ કિંમત આમાં મૂકી છે, સેમ વસ્તુ અહીંયા મળશે। હવે એ જ કિંમત વાયની છે તમારે કેમ મૂકી દેવાની, અહીંયા આ સમીકરણમાં મૂકી દેવાની, 9x ઓછા 15y, વાયની જગ્યાએ માઇનસ 5ના છેદમાં 13 મૂકી દે બરાબર 12। એ સમીકરણ તમે ઉકેલશો એટલે તમને એક્સ મળી જશે। તો આ રીતે તમને એક્સ અને વાય મળી જશે જવાબમાં, એક્સ તમને 9ના છેદમાં 13 મળશે। તો આ લોપની રીત કહેવાય। એવી જ રીતના હજી એક દાખલો છે લોપની રીતે, કે સમીકરણ યુગ્મનો ઉકેલ છે એ લોપની રીતે મેળવવાનો છે। તો સમીકરણ 1 આ 2, હવે અહીંયા તમે જોઈ શકો છો કે સમીકરણ 1ને 3 વડે ગુણીએ અને 2ને 6 વડે ભાગ 6 વડે ગુણીએ છીએ, તો આ રીતના તમને સમીકરણ મળે છે। એ બેનો સરવાળો લીધો છે એટલે એક્સ મળે છે એમાંથી તમને, અને ઈ એક્સની કિંમત અહીંયા તમે સમીકરણ 3માં મૂકી દીધો છે એટલે તમને વાય મળી જાય છે। તો આ રીતે એક્સ ને વાય લોપની રીતે મળશે, બરાબર। ત્યાર પછી 8માં દાખલામાં સેમ વસ્તુ, કે આપેલા બે સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ આપણે લોપની રીતે મેળવવાનો છે। તો અહીંયા લસ્સા લેવો પડશે, 3 અહીંયા જશે, 2 અહીંયા જશે, બરાબર, અને 3 2 6, 6 9 54 થઈ જશે। એ રીતના તમને પહેલું સમીકરણ મળશે। સેમ વસ્તુ આ સમીકરણને ઉકેલશો લસ્સા લઈને, તો તમને સમીકરણ નંબર 2 મળશે। આ બે સમીકરણનો સરવાળો લેશો એટલે તમને આવું સમીકરણ મળશે, અને આ બે સમીકરણની બાદબાકી કરશો તો તમને આવું સમીકરણ મળશે। આ બે સમીકરણ તમને મળ્યા, એના ઉપરથી તમને એક્સની કિંમત મળી જશે બેનો સરવાળો લેશો ત્યારે, અને એક્સની કિંમત મળી જાય પછી વાય ગમે એકમાં એક્સની કિંમત મૂકી દે એટલે વાયની કિંમત મળી જાય। આ રીતના તમને ઉકેલ સમીકરણ યુગ્મનો મળશે, એક્સ બરાબર 13 અને વાય બરાબર 7। ત્યારબાદ 9માં દાખલાની અંદર સેમ વસ્તુ, સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે। તો આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, હવે સમીકરણ 1ને 5 વડે અને સમીકરણ 2ને 2 વડે ગુણી દઈએ, તો ત્રીજું અને ચોથું સમીકરણ આ મળી ગયું। આ ત્રીજા ચોથા સમીકરણની બાદબાકી લઈએ એટલે એમાં તમને સાદુરૂપ આપતા એક્સ બરાબર 1ના છેદમાં 2 મળશે। આ એક્સની કિંમત આપણે સમીકરણ 2ની અંદર અહીંયા મૂકી દઈએ એક્સની જગ્યાએ, તો તમને વાય મળી જશે, સમીકરણને ઉકેલો એટલે તમને વાય મળી જશે, એક્સ બરાબર 1ના છેદમાં 2 મળશે અને વાય બરાબર 1ના છેદમાં 2 મળશે। આ રીતના દાખલા છે એ પૂછાતા હોય છે 2 માર્કના આધારે। તો પ્રકરણ પહેલું બીજું અને ત્રીજા સુધીના આપણે દાખલા છે એ આ વિડીયોની અંદર જોયા, તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ પ્રકારના દાખલા છે 2 માર્કની અંદર પૂછાઈ શકે છે। તો વિડીયો ગમ્યો તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે નવા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોસ મૂકવાની નોટિફિકેશન તમને જોવા મળે। આવા અલગ અલગ ચેનલ ઉપર ઘણા બધા બીજા વિડીયોઝ પણ મૂકાતા રહેતા હોય છે, ન જોયો તો જોઈ લેજો। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે અલગ અલગ પ્લેલિસ્ટમાં જઈને વિડીયોઝ જોઈ લેજો એટલે આવનારી પરીક્ષાનીમાંથી તમે સારી રીતે તૈયારી કરી શકો। જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।